આવે છે પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નના જવાબ પાંચથી સાત વાક્યમાં લખવાના છે એમાં કોઈ પણ ચાર તમે લખી શકો બરાબર બાર માર્ક છે પ્રશ્ન તમે જોઈ લ્યો જંગલમાં કંઈ પણ નકામ નથી જતું વિધાન સમજાવવાનું છે એક વેપારી તમારા વિસ્તારના જંગલનો અમુક વિસ્તાર કાપીને તેની જગ્યાએ ગૃહ નિર્માણ કરવાની મંજૂરી માંગી છે તો એક જાગૃતતા નાગરિક તરીકે તમે શું કરશો સ્વચ્છતાના અભાવે રોગો થાય છે તે અટકાવવા માટે તમે કંઈ કંઈ કાળજી લેશો બે સ્ટેશનો વચ્ચેનું અંતર ત્રણસો ચાલીસ કિલોમીટર છે ટ્રેનને અંતર કાપવા માટે ચાર કલાકનો સમય લાગે છે તો ટ્રેનની ઝડપ મેળવવાની છે પાંચમું છે વેદભાઈ સાયકલ પર તેમના ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો વેદભાઈના ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું થાય છે અને બ વિભાગની અંદર આકૃતિ દોરીને મનુષ્યનું ઉત્સર્જન તંત્રનું નામ નિર્દેશન કરવાનું છે આ બધા પ્રશ્નોને આપણે ચર્ચા કરી લઈએ બરાબર તો ત્રીજા પ્રશ્ન છે એના જવાબો શું આવશે એને આપણે ચર્ચા કરીએ પેલું છે જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવવાનું છે તો જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ કાગડા શિયાળ વગેરે મૃતદેહોના ભાગો છૂટા કરીને ખાઈ જાય છે વધેલા ભાગો છેવટે સૂક્ષ્મજીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે જંગલમાં કોઈ પણ વસ્તુ છે નકામી પડી રહેતી નથી પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું જતું નથી પછી જે બીજો પ્રશ્ન છે એમાં છે એક વેપારીએ તમારા વિસ્તારના જંગલનો અમુક વિસ્તાર કાપીને તેની જગ્યાને ગૃહ નિર્માણ કરવા માટે મંજૂરી માંગી છે આ વિશે એક જાગૃત ના નાગરિક તરીકે તમે શું કરશો તો આપણે કહી શકીએ કે ગૃહ નિર્માણ કરવા માટે જંગલનો નાશ કરવો એ યોગ્ય નથી એક જાગૃત નાગરિક તરીકે તે લોકોને જંગલના મહત્ત્વ વિશે આપણે સમજાવશું જંગલનો નાશ થવાથી પશુ પક્ષીઓના રહેઠાણ ખોરાકમાં ખલેલ ઊભી થઈ શકે છે જંગલો આપણને કેટલીક કુદરતી પેદાશો આપે છે તેમાં જડીબૂટીઓ પણ ઉપયોગી થાય છે આપણા પર્યાવરણમાં જંગલોનો નાશ થવાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે તો તેમને જંગલનો અમુક વિસ્તાર કાપવા માટે આપણે એને મનાઈ કરી દેસો કે એ વિસ્તાર જે કાપવા માટે ગૃહ નિર્માણ કરવાના છે તેના માટે જંગલનો નાશ ન થાય પછીનો જે પ્રશ્ન છે સ્વચ્છતાના અભાવે રોગો થાય છે તે અટકાવવા માટે તમે કઈ કઈ કાળજી લેશો એની આપણે ચર્ચા કરી લઈએ તો સ્વચ્છતાના અભાવે જે કંઈ રોગચાળા ફેલાય છે તેની કાળજી આપણે રહેવી પડે તો સારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધી જાય છે અને ગંદકી ફેલાવા લાગે છે ગટરના પાઇપ તૂટવાથી પીવાના પાણીની અંદર પણ ગટરના ગંદા પાણી છે ભેળવાઈ જાય તેને કારણે કોલેરા ટાઇફોઇડ કમળો ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થવા લાગે સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધી જાય છે આમ સ્વચ્છતા સાથે રોગોનો સંબંધ છે સાથે ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે આપણે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલટી હોય એને જાણ કરવી જોઈએ ગટરોના ઢાંકણા ન હોય તો તેને કોઈના ઘરનું પાણી પડોશીના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવીને રોકવું જોઈએ પીવાનું પાણી ડવડું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય છે જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવીને રોકી શકાય છે સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવીએ આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસથી ઘણું બધું આ થઈ શકે છે તો રોગચાળો ન ફેલા માટે આપણે આ બધા પ્રયાસો કરવા જોઈએ બરાબર તો ચોથો દાખલો છે એમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર આપેલું છે બસો ચાલીસ કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક જેટલો સમય લાગે છે તો આ ટ્રેનની ઝડપ કેટલી થાય તો કાપેલું અંતર બરાબર શું થાય તો કે બસો ચાલીસ કિલોમીટર અને લાગતો સમય છે એ ચાર કલાક છે તો હવે ટ્રેનની ઝડપ કેટલું થશે તો કે કાપેલું કુલ અંતર છેદ માટે તે માટે લાગતો સમય કાપેલું કુલ અંતર થશે બસો અને ચાલીસ કિલોમીટર લાગતો સમય છે ચાર કલાક છે બરાબર તો બસો ચાલીસના છેદમાં ચાર એટલે સાઠ થશે છ ચાર ચોવીસ બરાબર એટલે સાઠ કિલોમીટર પ્રતિ કલાક જેટલું ઝડપ થશે ટ્રેનની તો ટ્રેનની ઝડપ બરાબર સાઠ કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવશે પછી પાંચમા પ્રશ્ન એ છે કે વેદભાઈ સાયકલ પર તેમની ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય ને તો વેદભાઈના ઘરથી શાળા વચ્ચેનું અંતર છે મેળવવાનું છે બરાબર ઘરથી શાળાએ પંદર મિનિટમાં તે પહોંચી જાય છે સાયકલની ઝડપ આપને આપી દીધી છે બે મીટર પ્રતિ સેકન્ડ તો ઘરથી શાળા વચ્ચેનું અંતર મેળવવાનું આપણે કીધું છે તો ગણી લઈ દાખલો તો અહીં લીધેલો સમય આપણે આપી દીધો છે પંદર મિનિટ અને સેકન્ડમાં ફેરવા માટે સાઠ વડે ગુણવા પડશે પંદર ગુણ્યા સાઠ તો નવસો સેકન્ડ થશે ટોટલ સાયકલની ઝડપ આપી દીધી બે મીટર પ્રતિ સેકન્ડ ઘરથી શાળાનું અંતર તો કે કેટલું કાપેલું અંતર છે એ મેળવવું હોય તો ઝડપ ગુણ્યા સમય થશે કારણ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હોય તો સમય છે એ ગુણાકારમાં આવી જાય ઝડપની બાજુમાં તો અંતર મળી જશે અને તેથી કરી લખવાનું ઘરથી શાળાનું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ કેટલી છે બે મીટર પ્રતિ સેકન્ડ એને ગુણ્યા સમય કેટલો છે નવસો સેકન્ડ બરાબર અહીંયા મિનિટને સેકન્ડમાં શું કામ ફેરવા દો કે મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યો છે છેદમાં સેકન્ડ છે એ સમયને પણ સેકન્ડમાં ફેરવવું પડે તો અહીંયા સેકન્ડવાળો ભાગ ઉડી જાય બરાબર નવસો ગુણ્યા બે એટલે અઢારસો થયા એક હજાર આઠસો મીટર આવી ગયા એને કિલોમીટરમાં ફેરવવા માટે હજારવાડે ભાગવા પડે તો અઢારસો ભાઇંગા એક હજાર એટલે એક પોઈન્ટ આઠસો એટલે એક પોઈન્ટ આઠ કિલોમીટર થયું એટલે ત્યાંથી ઘરથી શાળા વચ્ચેનું અંતર થશે એક પોઈન્ટ આઠ કિલોમીટર તો આકૃતિ દોરીને નામ નિર્દેશ કરવાનો છે બરાબર ત્રીજો પ્રશ્ન છે એનો બ આપેલો છે મનુષ્યને ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને નામ નિર્દેશ કરવાનો છે જેના ત્રણ માર્ગ છે તો આ રીતની આકૃતિ છે વ્યવસ્થિત દોરી લેવાની છે બરાબર જે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર દર્શાવે છે જેમાં જમણું મૂત્રપિંડ ડાબુ મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ આ બધા ભાગો છે દર્શાવવાના થશે નામ નિદર્શન કરી દેવાનું છે આકૃતિ દોરીને